જય માતાજી મિત્રો, હું અશુ ગોસ્વામી મારી ચેનલ જીવન બુટ્ટી ઉપાયમાં આપ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમને આવડ નામની વનસ્પતિ વિશે માર્ગદર્શન દઈ રહ્યો છું. તો મિત્રો, આવડ એક કુદરતી વનસ્પતિ છે, આપણે ચારે બાજુ જોવા મળે છે. આવડ માથોડું સુધીનો છોડ થાય છે, ત્યારબાદ એમાં કુવાડિયાના પત્તા જેવા પત્તા હોય છે. આ આવડની અંદર પીળા કલરના ફૂલ આવે છે અને ઝુમખાદાર હોય છે. અને ખરેખર આ વૃક્ષ એટલું સુંદર અને સૌંદર્યમય લાગે કે જે નિહાળવાથી નિહાળવું એક લાવો છે. અમારે પ્રાંતની અંદર આવડ પુષ્કળ પ્રમાણમાં મળી રહી છે. આવો તો મિત્રો, આજે હું તમને આવડના ગુણો અને એના ઉપાય માટે આપને માર્ગદર્શન દઈ રહ્યો છું. તો મિત્રો, આવડના જે ગુણ છે એ તમને બતાવી રહ્યો છું કે જે સ્ત્રી ગર્ભિણી હોય એ સ્ત્રીને જે ઉલટી થતી હોય છે, જેને આપણે ગામઠી ભાષામાં એડ કહીએ છીએ, આવી જે સ્ત્રી હોય તો આવી સ્ત્રીને આ આવડનો ભરપૂર લાભ લેવો જોઈએ. કે આવડના ફૂલો અને સાકર દૂધની અંદર ઉકાળીને જો પીવામાં આવે તો આ ઉલટી બંધ થઈ જાય છે, જેને એડની ઉલટી કહીએ છીએ તે ઉલટી બંધ થઈ જાય છે. તો આ સરસ મજાના આવડના ગુણ છે. ત્યારબાદ જો તમને બીજી વાત કરું તો, જો આપણે પડવાથી વાગવાથી મોચ આવી ગઈ હોય કોઈ જગ્યાએ અને સોજો આવી ગયો હોય, તો એના માટે આ રામબાણ ઈલાજ છે. આવડ ની જે પત્તાઓ છે, પત્તાઓ લઈ આવવાના, એને કૂટી અને પેસ્ટ જેવું બનાવી લેવું, એની અંદર ઘેટાનું દૂધ નાખી ગરમ કરી અને લગાડવાથી ગમે તેવો સોજો હોય તે ઉતરી જાય છે, મટી જાય છે. અગર જો મિત્રો ઘેટાનું દૂધ ન મળે એમ હોય તો એના માટે બીજો વિકલ્પ છે કે આવડના પત્તાની પેસ્ટ અને એની અંદર ગૌમૂત્ર નાખી ગરમ કરી અને જરા ઉપાડું, એટલે કે હેતુ હેતુ હોય ત્યારે પણ એને લગાડી દેવામાં આવે તો ગમે તેવો સોજો હોય છે તે ઉતરી જાય છે. મિત્રો, રામબાણ ઈલાજ છે, અજમાવી જોજો તમે, ક્યારે પણ આનો અખતરો કરી જુઓ. ત્યારબાદ જો વિશેષ તમને હું વાત કરું તો આના જે મહાન ગુણ છે, જે ડાયાબિટીસના જે પેશન્ટ છે, મરીજ છે, એના માટે બહુ સરળ ઉપાય છે કે આવડના ફૂલો બે ભાગ લેવાના, એમાં એક ભાગ આવડના પત્તા લેવાના અને એક ભાગ એની છાલ લેવાની. ત્યારબાદ આ બધાને સૂકવી અને એનું ચૂર્ણ કરી લેવાનું. આ ચૂર્ણ થઈ જાય ત્યારબાદ રોજ સવાર અને સાંજ એક એક ચમચ જો પીવામાં આવે તો ડાયાબિટીસનો ગમે તેવો રોગ હોય તે મટી જાય છે. ત્યારબાદ જે પેશાબની અંદર શુદ્ધતા લાવે છે, પેશાબ જે ડોળો આવતો હોય તો પેશાબ શુદ્ધ થઈ જાય છે, અવારનવાર પેશાબ જવું પડતું હોય છે તે ઓછો થઈ જાય છે, એનું પ્રમાણ ઘટી જાય છે અને વ્યવસ્થિત થઈ જાય છે, શુગરનું પ્રમાણ ઘટાડી દે છે. માટે આના દુર્લભ ગુણ છે આ આવડના. તે મિત્રો, જેની આપણે કિંમત નથી કરતા, આ એક કુદરતી ઔષધિ છે. એથી જો કદાચ તમને હું એક આગળ વાત કરું તો એક ઉપાય તમને હજી બતાવી રહ્યો છું, તો આપ એનો અનુભવ કરી ખાતરી કરી દેજો. મિત્રો, કોઈ માણસને અચાનક માથાનો દુખાવો હોય, આધાર શીશી હોય, રોજની આ સમસ્યાઓ હોય, તો આવી વ્યક્તિ માટે એક સરળ રામબાણ ઉપાય તમને બતાવી રહ્યો છું
કેમ? આવડના કુણા પત્તાઓ લેવા, એક ચપટી જેટલા અને એટલી જ સાકર લેવી. સાકર ન હોય તો ખાંડ લઈ લેવી, એની સાથે 10 મિનિટ મસળી નાખવાની. એ મસળી અને એ આપી દેવાનું જેને માથું દુખતું હોય, સરદર્દ હોય, જેને એવી આધા શીશી હોય એવી વ્યક્તિને આ ખાવા આપી દેવું. ત્યારબાદ એ ખાઈ લીધા પછી એને 20 મિનિટની અંદર ગમે તેવું માથું દુખતું હોય છે તે મટી જશે અને ફરી પાછું નહીં દુખે. તો આવી જેને સમસ્યા છે આધા શીશીની, જે મસ્તક સોળું હોય, જેને માથાનો કાયમી દુખાવો રહેતો હોય, તો એના માટે આ અમૃત તુલ્ય ઔષધિ છે આવડ. તો મિત્રો, આવડને આપણે વિશેષ જાણકારી માટે તો ઘણું બધું કહી શકું એમ છું. તો આવતા વિડીયોની અંદર આવડ વિશે હું આપને માર્ગદર્શન આપીશ. તો મિત્રો, મારો વિડીયો આપને જો સારો લાગ્યો હોય તો મારી ચેનલ જીવન બુટ્ટી ઉપાયમાં આપ સબસ્ક્રાઇબ કરજો, બેલ બટન દબાવી લાઈક કરજો. મિત્રો, જય માતાજી.